પાછળ બેઠા જો જમવાનું છે ભૂખ્યા થયા 100% એટલે જોરદાર જે બોલો એટલે જો સાહેબ કહેતા હતા હમણાં કે ઊંઘી ગયા છે નાળસ આવી ગઈ છે બધી આળસ ખંગી રહી જાય બોલો ભારત માતા કી આજે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય આદરણીય માવજીભાઈ દેસાઈ સાહેબ હમણાં આપણને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું આ વિસ્તારના આગેવાન ભારતીય જનતા પાર્ટીના અમારા માર્ગદર્શક આદરણીય વસંત પુરોહિત પૂજ્ય બાપજી મદન ભારતીજી મહારાજ આપણા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર જુડાલ સાહેબ સૌ મંચસ્થ મહાનુભાવ બધાની જ હાજરી પુરાઈ ગઈ છે બધાનું જ નામ લઉં તો એમાં ટાઈમ જશે એટલે શોર્ટ અને સ્વીટમાં બતાવવાનું સૂચન છે આમ તો 45 મિનિટનો તાસ હોય અમારો શિક્ષક તરીકે ભણાવવા જઈએ ને એટલે 45 મિનિટ ઓછામાં ઓછો 35 અને વધુમાં વધુ 45 મિનિટ એટલે 45 મિનિટ સુધી બોલવાની ક્ષમતા પાકી હોય પરંતુ એટલું બોલવાનું નથી મારે માત્ર પ્રાકૃતિક ખેતી આત્મા પ્રોજેક્ટ દ્વારા આપ સૌને જ્યારે અહીં વડીલો યુવાન મિત્રો આખા તાલુકા કક્ષાનો અને સામે બહેનો થોડી થોડે ભલે મોડે મળે પરંતુ બહેનોની સંખ્યા પણ થઈ છે બહેનો પધાર્યા છો ત્યારે આપ સૌ અહીંથી કંઈક ને કંઈક લઈ જાઓ કંઈક માર્ગદર્શન મેળવી જાઓ એ ખૂબ જરૂરી છે આપણે આ વિસ્તાર આપણો ધાનેરા તાલુકો એ તમને હમણાં દેખાતું હશે કે યુવાનોમાં એટેકનું પ્રમાણ ખૂબ વધી ગયું છે આવું છે યુવાન હોય સાંજે સૂતા હોય અને સવારે પૂછીએ તો કે રાતે એટેક આવી ગયું બીજા નંબરમાં કેન્સરનું પ્રમાણ વધી ગયું છે આ કોરોના પછી થોડું સવિશેષ થયું છે મિત્રો કોરોના આવ્યો એના પછી આપણો દેશ 140 કરોડ જનસંખ્યાવાળો આખું વિશ્વ એમ કહેતો હતું કે ભારત પતી ગયો આવું તમે પણ સાંભળ્યું છે મેં સાંભળ્યું છે એવું તમે સાંભળ્યું છે કે ભારત હવે બેઠો થઈ શકે નહીં આપણો ઉત્તર ગુજરાતનો બનાવતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ જ્યારથી દેશની ધુરા સંભાળી છે ત્યારથી આ દેશ કુદકે ને ભૂસકે પ્રગતિ કરી રહ્યો છે અને હમણાં એક મોદી સરકારની ગેરંટી વાળો રથ તમારા ગામમાં આવીને ગયો રવિયામાં કે બાકી રહ્યો એક ગાડી ફરે છે મોદી ગેરંટી વાળી ગાડી એ વિસ્તાર દરેક ગામમાં જઈ જઈને જે સરકારની વિવિધ યોજનાઓ છે એ વિવિધ યોજનાઓ નો લાભ ન લીધો હોય કોઈ બાકી રહ્યો હોય એને શોધી શોધીને એને લાભ અપાવવાનું કામ કરે આપણા નરેન્દ્રભાઈ આપણા માટે કેટલું કામ કરે છે એ વિચારવાનું આપણે અહીં તમે 10 વાગ્યે આવ્યા છો 10 વાગ્યાના બેઠા છો 2-3 કલાકમાં થાકી ગયા મોદી સાહેબ 24 કલાકમાંથી 18-18 કલાક કામ કરી રહ્યા છે કોના માટે કોના માટે એમને દીકરા દીકરીઓ કે પરિવારને જીવાડવો છે માત્ર ને માત્ર આખો દેશ એ એમનો પરિવાર આપણા માટે તો આ પ્રાકૃતિક ખેતીની વાત પણ મોદી સાહેબે કરી છે એમનું મનન અધ્યયન એમને સંશોધન કર્યું કે માણસો બીમાર વધુ કેમ થાય છે માણસોને કેન્સર કેમ થાય છે માણસોને એટેક કેમ આવે છે પહેલા 100 વર્ષ લોકો જીવતા હતા આજે પણ આપણા વિસ્તારમાં ઘણા 90 વર્ષથી ઉપરના લોકો જીવે છે બેઠા છે પરંતુ એવરેજ આયુ આજના
समय 70-80 वर्ष थी गयु 20 वर्ष आयुष्य घट्यू आयुष्य वधारवो छे। कोई लोग बीमार थाय दवा करावी पड़े अने मृत्यु पामे एवुं न थाय एना माटे मोदी साहेब चिंता करे छे। तो मोदी साहेब एनो जड़मूळमांथी आपणे जे रीते वातो घणी करी परंतु जड़मूळमांथी रोग ज ना आवे एना माटे शुं करवुं, तो एना माटे आ प्राकृतिक खेती करवी, गाय आधारित खेती करवी, रासायनिक खातरोनो उपयोग बंद करवो। मित्रों आपणे सौ दरेक पोताना परिवारने प्रेम करीए, पोताना दीकरा दीकरीने केटला वाला लागे, एमने कई थाय तो आपणने दुख थाय के न थाय। तो मारी विनंती आप सौने बे हाथ जोड़ीने छे के आ बधुं जे प्राकृतिक खेतीनुं कयुं एनुं तो करजो ज, परंतु आपणे सौ आजथी एक संकल्प लईए के हूँ पोताना परिवार ने खवाय एटलो खोराक 100% प्राकृतिक खेती करीने खाईश। आटलो तो प्रयत्न अहींथी करीने ज जो वधारे थाय तो ठीक छे, नहीं तो अने एनु परिणाम तमने टूंक समय में मळशे। घरमां जे दवाओ बीजी चालू छे, हवे तो टीकड़ीओ चालू छे बधे, એ ટીકડીઓ ધીમે ધીમે બંધ થશે। આપ સૌને ફરીથી આપ સૌએ અમને સાંભળ્યા, અહીં બોલાવ્યા આયોજકોએ અને સન્માન કર્યું, અને આપ સૌએ શાંતિથી સાંભળ્યો, આપ સૌને ફરીથી ખૂબ વિનંતી કરું છું કે પ્રાકૃતિક ખેતી એ આપણા માટે છે, એને અપનાવજો, એ જ અસ્તો ભારત માતા કી જય, વંદે માતરમ। ખૂબ ખૂબ